हेलो विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में तमारु स्वागत करूँ छू। मित्रों तमने जे घरे बेसीने पेपर लखो आपेला छे तेना फूल पेपर सोल्यूशन अमारी चैनल डिजिटल विद्यालय में अपलोड थई गया छे। तमारे सिंपली शू करवानुं छे, तमारे अमारी चैनल ने विजिट करवानी छे अने तेमां प्लेलिस्ट उपर तमे जाशो अने त्यांथी तमने तमारा धोरणनुं बधा विषयनुं पेपर सोल्यूशन मळी जशे। तो विद्यार्थी मित्रों आपणे शरूआत करीए आजे विज्ञानना पेपर सोल्यूशननी। तो विद्यार्थी मित्रों आपणे विज्ञान विषयना पेपर सोल्यूशननी चर्चा करता था बराबर। आपणे आगळनो एक विडियो जोयो जेमां प्रश्न एक, प्रश्न बे अने प्रश्न तन हता बराबर। हवे आपणे प्रश्न चार अने प्रश्न पांच जी छे एना सोल्यूशननी आपणे शरूआत करवानी छे आ विडियोमां। तो आपणे वात करी प्रश्न चार अथी के भाग्य मुजब जवाब आपो। हवे तमने एक पेलू आपेलू छे एमां वर्गीकरण तमारे करवानुं छे आखुं। एमां तमने शुं पूछ्युं छे, सुरेख गति, चक्रीय गति अने आवर्त गतिनो जे तमारे पेपरमां कोष्टक आपेलो छे एना ऊपर तमने आखा एम आपेला छे એમાં તમારે ગોતી ગોતીને લખવાના છે કે ભાઈ કયો સુરેખ ગતિ કરે છે, કયો ચક્રિય ગતિ કરે છે અને આવર્ત ગતિ કરે છે। તો મેં વ્યવસ્થિત આખું તમને તમારી બુક્સમાં તમે કઈ રીતના લખશો એ રીતના તમને આખું સમજાવી દીધું છે અહીં। તો સુરેખ ગતિને ઉદાહરણ કે છે તો કે બંદૂકમાંથી છૂટેલી ગોળી, પ્રકાશની ગતિ। ત્યારબાદ ચક્રિય ગતિને ઉદાહરણ કે છે તો કે ઘડિયાળના સેકન્ડના કાંટાની ગતિ, ભમરડાની ગતિ। અને આવર્ત ગતિ કહે છે કે ઘડિયાળના લલકની ગતિ અને ફ્લેગમાર્ક કરતા સૈનિકના હાથની ગતિ। તો આ રીતના તમને વ્યવસ્થિત આખું વર્ગીકરણ મેં બતાવી દીધું છે બરાબર। તમે તમારી બુક્સમાં આ જ રીતનું લખી નાખજો। ત્યારબાદ આપણે આગળ વધી બીજો છે તમારે જોડકા જોડો, વિભાગ અ અને વિભાગ બ તમને આપેલો છે। તો મેં તમને વ્યવસ્થિત જો આખે આખું કમ્પ્લીટ જોડકું જોડી અને કમ્પ્લીટ કરી દીધું છે। એમાંથી તમે જોઈ અને તમારું જોડકું કમ્પ્લીટ કરી શકશો। રણ વિસ્તારની સામે શું આવશે તો કે ઉત્તરજનમાં પાણીનો ઓછો નિકાલ, ઘાસના મેદાનોમાં શું આવશે જો કે આગળના પગના લાંબા પંજા, પર્વતીય વિસ્તારમાં શું આવશે તો કે મજબૂત ખરીઓ, અને જળ નિવાસી છેલ્લું એમાં શું આવશે કે ધારા રેખીય શરીર। આ રીતના વ્યવસ્થિત તમે તમારો જવાબ ગોઠવી શકશો બરાબર। ત્યારબાદ આપણે આગળ વધી બહુ આપેલો છે મુદ્દાસર જવાબ આપો ગમે તે બે। હવે તમારે મુદ્દાસર જવાબ આપવો ને કોઈ પણ બે ના, એમાં પ્રથમ જોઈએ આપણે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા તમે કયા કયા પગલાં લેશો। હવે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા આપણે કેવા પગલાં લેવા છે એના વિશે તમારે આ જવાબની અંદર કહેવાનું છે। તમે પણ તમારી રીતના લખી શકો છો બરાબર। આપણે જવાબ જોઈએ કે શાકભાજી ફળ જેવી વસ્તુની ખરીદી માટે કાપડની કે શણની થેલી લઈને જઈશું। બીજું શું કીધું છે કે પ્લાસ્ટિકની તૂટેલી વસ્તુનું સમારકામ થઈ શકે તેમ હોય તો સમારકામ કરાવી તે વસ્તુ ઉપયોગમાં લઈશું। એટલે કે પ્લાસ્ટિકની કોઈ વસ્તુ તૂટી ગઈ હોય તો એને ફેંકી નહીં દે, જો એ હમી થઈ જાય એમ હોય તો આપણે હમી કરી અને યુઝ કરશું। ત્યારબાદ ત્રીજો શું છે તો કે કોરી વસ્તુઓ ભરવા વપરાયેલી પ્લાસ્ટિકની થેલીઓ અન્ય કામમાં ફરી વાપરીશું। પ્લાસ્ટિકની થેલી હોય એકવાર તમે લઈ લીધો યુઝ, આપણે નાખી દેતા હોય એમ ન કરે, એને બીજી વાર પણ તમે રીયુઝ કહેવાય ને રીયુઝ એ પાછો તમે ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ ચોથું શું છે કે દુકાનદાર પાસે પ્લાસ્ટિકની થેલીઓને બદલે કાગળની થેલીઓનો ઉપયોગનો આગ્રહ રાખીશું। પ્લાસ્ટિકની થેલીઓને બંને તેટલો ઓછો ઉપયોગ કરવો, જુદી જુદી વસ્તુઓ માટે જુદી જુદી પ્લાસ્ટિકની થેલીઓ વાપરવાને બદલે શક્ય હોય તો એક જ પ્લાસ્ટિકની થેલીમાં વધારે વસ્તુઓ મૂકી શકાય એવું આયોજન કરીશું। ત્યારબાદ આ રીતે પ્લાસ્ટિકનો બંને તેટલો ઓછો ઉપયોગ થાય તેવા આપણે પ્રયાસ કરીશું બરાબર। આ રીતના તમારે વ્યવસ્થિત તમારો જવાબ લખી શકશો। ત્યારબાદ વાત કરીએ આપણે બીજો છે વ્યવહારિક જીવનમાં હવાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે। હવે વ્યવહારિક જીવનમાં હવાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે આપણે બધાને ખબર જ હોય કે ટાયરમાં જે આપણે હવા ભરતા હોય એ વ્યવહારિક જીવનમાં થતો ઉપયોગ જ છે, પણ આપણે વ્યવસ્થિત એને આપણે જે બુક્સમાં કેવી રીતે જવાબ લખો એનું આખું એક છે એ તમે એ પ્રમાણે લખતા જાઓ। તો પેલું શું કહે છે કપડાં સુકાય છે તે પણ હવાને આભારી છે। સાયકલ, સ્કૂટર, રિક્ષા, મોટર ટ્રક, વિમાન અને ગાડાના પૈડામાં હવા ભરવામાં પણ ઉપયોગી છે। બીજના ફેલાવામાં તથા પુષ્પની પરાગરજના ફેલાવામાં મદદ કરે છે। પ્રાઇમર્સ અને પેટ્રોમેક્સને પંપ મારવા માટે હવા જરૂરી છે। પક્ષીઓના અને વિમાનના ઉડ્ડયન માટે હવા જરૂરી છે। આવી રીતે હવાનો વ્યવહારિક જીવનમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગ આવે છે, છતાં તમને એમ થતું કે આ બીજી જગ્યાએ ક્યાં યુઝ થાય તો એ પણ તમે લખી શકશો બરાબર। વાત કરીએ આપણે પ્રશ્ન નંબર પાંચની, તેમાં તમને અ આપેલો છે માગ્ય મુજબ જવાબ આપો। એમાં પ્રથમ કયો છે કારણ આપો, પ્લાસ્ટિક એક અભિશાપ છે। હવે તમારે આખું એનું કારણ આપવાનું છે કે પ્લાસ્ટિક એક અભિશાપ છે એટલે શું કે શાપિત છે, પ્લાસ્ટિક છે એ શ્રાપ છે, એના વિશે તમારે આખું લખવાનું છે। આપણે જવાબ જોતા છે કે પ્લાસ્ટિકના લીધે પૃથ્વી ઉપર પર્યાવરણને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે। પ્લાસ્ટિક જમીનમાં કોહવાતું નથી જેના લીધે જમીનનું પ્રદૂષણ પણ વધે છે। પ્લાસ્ટિકને બાળવાથી પણ હવાનું પ્રદૂષણ થાય છે। પ્લાસ્ટિક પોલિથીન પણ જમીનમાં પ્રદૂષણથી
प्रदूषण की मात्रा वधारे छे। प्लास्टिक की कोथड़ीओ घणीवार गटरना होल में फसाई जाए छे, त्यारे गटरनुं पाणी उभराय छे, जेना लीधे पाणीनुं प्रदूषण थाय छे। बराबर, आ रीते प्लास्टिक एक अभिशाप छे। हुं कही शकाय के प्लास्टिकना लीधे समाजनी अंदर घणा बधा प्रदूषणो फैलाय छे अने पर्यावरणने पण खूब मोटुं नुकसान थाय छे, एटले प्लास्टिक एक अभिशाप छे। ત્યારબાદ વાત કરીએ આપણે બેની, કારણ આપો, આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ, બરાબર, નાક વડે જ શ્વાસ લેવાનો, બીજે સેમથી લેવાનો, એનું તમારે કારણ આપવાનું, શું કામ એવી રીતના થાય, બરાબર। તો જવાબ જોઈએ આપણે કે નાકની અંદર સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મ પદાર્થ આવેલા છે, આથી નાક વડે શ્વાસ લેવાથી હવાના ધૂળના રજકણો અને અન્ય અશુદ્ધિઓ સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મ પદાર્થને લીધે ગળાઈને જાય છે, તેથી આવી અશુદ્ધિઓ શ્વસનતંત્રમાં જતી અટકે છે, વળી નાકની અંતર ત્વચા પરથી હવા પસાર થતાં ગરમ થઈને જાય છે, આથી આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ, બરાબર, સમજાઈ ગયું નાક વડે શ્વાસ શું કામ લેવાનું કહે છે, બરાબર। હવે આગળ વધીએ આપણે, તફાવત આપો અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો। હવે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોનો વ્યવસ્થિત મેં તમને આખું તફાવત સમજાવ્યો છે, બરાબર, એ રીતના તમે તમારી બુક્સમાં લખતા જાઓ। હવે જૈવિક ઘટકોમાં શું આવશે, તો કે ન્યુસન તંત્રના બધા જ સજીવોનો સમાવેશ થાય છે। હવે જૈવિક ઘટકો છે એમાં ન્યુસન તંત્રના બધા જ સજીવોનો સમાવેશ થાય છે, ત્યારે અજૈવિક ઘટકો છે એમાં નિર્જીવ ઘટકોનો સમાવેશ થાય છે। ત્યારબાદ આપણે એની વાત કરી કે ઉત્પાદકતાઓ ઉપભોક્તાઓ, એના ઉદાહરણ શું છે, તો કે લીલી વનસ્પતિ, જંતુ, સૂક્ષ્મજીવ, અને સામે અજૈવિકમાં શું આવશે, તો કે ભૂમિ, હવા, પાણી, સૂર્યપ્રકાશ, એ એના ઉદાહરણો છે, બરાબર। અને હવે તમારે જૈવિક અને અજૈવિકમાં તમારી રીતના પણ બે બે ટોપિક લખવાના છે। આપણે આગળ વધી, હવે ચોથો સવાલ છે પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ, બરાબર। તો પારદર્શક અને અપારદર્શક તો આપણે બધા જાણતા જ હોય કે કોને પારદર્શક કહેવાય, પારદર્શક એટલે કે આરપાર દેખાઈ જવાનું, અપારદર્શક એટલે કે આરપાર દેખાવું નહીં। આપણે એનો જવાબ જોઈએ કે જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણ પસાર થઈ શકે છે તેને પારદર્શક પદાર્થ કહેવાય છે, અને સામે અપારદર્શકમાં શું આવશે, કે જે પદાર્થમાંથી પ્રકાશ અંશતઃ પસાર થાય તેને અપારદર્શક પદાર્થ કહેવાય છે। હવે એના ઉદાહરણ આપેલા છે, તો પારદર્શકમાં કોણ કોણ આવશે, હવા, પાણી અને કાચ, અપારદર્શકમાં કોણ આવશે, દિવાલ અને લોખંડ, એટલે કે જે ઘન હોય એ બધા અપારદર્શક કહેવાય, તમને મનમાં જે આવતું હોય એ તમે લખી શકો છો અપારદર્શકમાં, તમને એમ થાય કે આ અપારદર્શક છે તો તમે ઉદાહરણમાં લખી શકો છો, મને ખબર હતી દિવાલ અને લોખંડની, તો એ મેં અહીં ઉદાહરણમાં દર્શાવેલા છે। ત્યારબાદ આપણે વાત કરીએ આગળ કે તેનો પંછાયો પડતો નથી, હવે પારદર્શક પદાર્થો એનો પંછાયો પડે નહીં, પણ અપારદર્શક જીવ હોય એનો પંછાયો પડે, બરાબર। તો અહીં તમારો એ સવાલ છે એ પૂરો થાય છે। હવે આપણે વાત કરીએ પ્રશ્ન 5 બની, એમાં તમને એક પ્રયોગ આપેલો છે, શું આપેલો છે, કે બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે। હવે એક પ્રયોગ તમારે ગમે તે લખવાનો છે, એટલે આપણે બીજા નંબરનો જે છે એ અહીં દર્શાવેલો છે જવાબમાં। તો પ્રયોગ હોય એટલે આપણે હેતુ, સાધન સામગ્રી, એ બધું નિર્ણય, એ બધું લખવાનું હોય, અને વ્યવસ્થિત તમે એ રીતના જ લખતા જજો। હવે હેતુ શું છે, તો કે બે ચુંબકના સમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ થાય છે તે સાબિત કરવું, બરાબર, સમજાઈ ગયું। હવે સાધન સામગ્રીની શું શું જરૂર પડશે, તો કે બે ગજિયા ચુંબક જોશે, લાકડાનું સ્ટેન્ડ અને દોરી, હાલો એ બધું આવી ગયું, ફિગર પણ તમે આ રીતની દોરી આપજો। હવે આપણે એને પ્રક્રિયા કી કહેવાની, એક ગજિયો ચુંબક લો, તેની મધ્યમાં દોરી બાંધો અને સમક્ષિતિ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો। આકૃતિમાં તમને જો આ કાયના ચુંબક છે લટકાવેલા છે એ તમને બતાવી છે, બરાબર। હવે ચુંબકના એન ધ્રુવની બાજુમાં એન ધ્રુવ વાળો અને ચુંબકના એસ ધ્રુવ પાસે એસ ધ્રુવ વાળો ચુંબક રાખો, કારણ કે આપણે અપાકર્ષણ ચેક કરવાનું છે ને, એટલે એનની બાજુમાં એન રાખો અને એસની બાજુમાં એસ રાખો। હવે આપણે અવલોકન જોઈ, તો કે એનની બાજુમાં જ્યારે એસ આવે છે ત્યારે આકર્ષણ થાય છે, બરાબર, હાલો વિરુદ્ધ થયું એટલે આકર્ષણ થયું, એનની સામે એસ એટલે કે નોર્થની સામે સાઉથ થયું એટલે આકર્ષણ થયું, તો પણ શું થશે કે એનની સામે જેવું એન આવશે તો શું થશે, અપાકર્ષણ, અને એસની સામે એસ આવશે એટલે સીધું અપાકર્ષણ થશે, એટલે નિર્ણય શું આવ્યો કે ભાઈ એનની સામે એન અને એસની સામે એસ વચ્ચે અપાકર્ષણ થાય છે, જે આપણે સાબિત કરવાનું હતું, બરાબર, કે બે સમાન ધ્રુવો વચ્ચે શું થાય છે, અપાકર્ષણ થાય છે। તો અહીં તમારું જે વિજ્ઞાનનું પેપર છે એ સંપૂર્ણ સોલ્યુશન સાથે પૂરું થાય છે, બરાબર। તો આપણો જે પહેલો પાર્ટ હતો એમાં પ્રશ્ન 1, 2 અને 3 હતા, અને જે આપણો બીજો પાર્ટ છે એમાં પ્રશ્ન 4 અને 5 વ્યવસ્થિત આખા આપેલા છે। પણ તમને મનમાં કાંઈ ડાઉટ હોય અને તમને કાંઈ હજી સવાલ લાગતો હોય કે મને આ ન સમજાણું કે અથવા મારે હજી કાંઈક પૂછવું છે, તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, બરાબર।
तो विद्यार्थी मित्रों आशा राखू छू तमने आ पेपर सोल्यूशन गम्यू हशे अने बधा सवालना तमने जवाब मळी गया हशे अने खास तमे तमारी नोटबुक्स में आ पेपर सोल्यूशन जोई अने तमारी नोटबुक्स में सारा अक्षर तमे लखी पण नाख्यो हशे। तो विद्यार्थी मित्रों आ वस्तु ने तमे तमारा विद्यार्थी मित्रों अने तमारा फ्रेंड्स छे एने पण शेर करजो जेथी ए पण एनो फायदो लई सके। तो विद्यार्थी मित्रों आवजो। जय हिंद, जय भारत।